ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડ પંચાયતમાં આવેલું પાયરપાડા ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત અનેકવાર તંત્રને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય। ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગલકુંડ પંચાયતમાં આવેલું પાયરપાડા ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત અનેકવાર તંત્રને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય। 100% આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં હજુ પણ એવા અનેક ગામડાઓ જોવા મળે છે કે જ્યાં પ્રાથમિક સુવિધા માટે લોકો તરસતા હોય છે। એવું જ એક ગામ છે જેને પાયરવાડા તરીકે ઓળખવામાં આવે છે। અંદાજે 600ની લોકસંખ્યા ધરાવતા આ ગામમાં પાકી સડક અને પાણીની મુખ્ય સમસ્યા છે। ઉનાળાની ઋતુમાં આ ગામમાં પીવાના પાણી માટે કકરાટ થઈ જાય છે। પાણી પુરવઠા દ્વારા આ ગામમાં લાખોના ખર્ચે મિની પાઇપલાઇન ઘર ઘર નળ કનેક્શન યોજના નિર્માણ કરવામાં આવી હતી, પરંતુ આ યોજના શરૂ થાય તે પહેલાં જ બંધ થઈ ગઈ છે। હાલમાં આ ગામના લોકોને માત્ર હેન્ડપંપ દ્વારા પાણી પીવાનું મેળવવું પડે છે અને ઢોર ઢાંખરને પાણી પીવડાવવું હોય તો નદીનારા તરફ જવું પડે છે। ગામના ફરિયામાં પાક્કા રસ્તાના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ચોમાસાની ઋતુ દરમિયાન આ ગામમાં કોઈ બીમાર પડે તો ગામની અંદર 108 જેવી ઇમરજન્સી સેવા પણ મળતી નથી, માત્ર ગામના નાકે સુધી દર્દીને ઉંચકીને લાવવું પડે છે। પાક્કી સડકના અભાવે આ ગામમાં અવર જવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે। નાના બાળકો માટે બનાવેલી આંગણવાડી વર્ષો જૂની અને જર્જરિત થઈ ચૂકી છે, તેમ છતાં બાળકોને આવી આંગણવાડીમાં બેસવું પડે છે। આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ગંભીરતા દાખવે તે જરૂરી બન્યું છે। હેમંત હડસ, જેડેશ ટીવી, સાપુતારા। આ આહવા તાલુકાનું પાયરપાડા ગામ છે, આ ગામમાં શું શું સમસ્યા છે અને કેટલા સમયથી આ સમસ્યા છે? સાહેબ, અમારી તો સમસ્યા એવું છે કે પાયરપાડાથી ગલકુંડ સુધી અમારા રસ્તાની સમસ્યા છે અને બીજી તો અમારો પાણીની સમસ્યાની તકલીફ છે। આ બે તકલીફ છે ને આ રસ્તો થવો જોઈએ ને આ પેશન્ટ ગામમાં બીમાર થાય તો દવાખાને 108 આવવાના તકલીફ થાય તો અમારો પેશન્ટ બહાર લઈ જવું પડે નિશાળ સુધી ગામમાંથી। આ રસ્તાની અમારી જરૂર છે અને પાણીની સુવિધાની જરૂર છે અને મીના પાઇપલાઇનની જરૂર છે અમને। કેટલા વર્ષથી આ ગામમાં રસ્તા બન્યા નથી? રસ્તા તો હમણાં તો 8-1 વર્ષ થઈ ગયા, રસ્તાની સુવિધા હજુ સુધી નથી થયેલી। અમે સાહેબ સાથે અમે આહવા સર્કિટ હોસ્પિટલ સર્કિટ પર અમે સાહેબ સાથે લખી જણાવેલું છે કે લેટર પર લખીને અમે સહી સિક્કા કરી આપેલ છે કે અમારે રસ્તાનું સમસ્યા છે, અમે તમે તાત્કાલિક અમારે સુવિધા કરી આપશો સાહેબ। આ અમે એને રજૂઆત કરેલી પણ આજ સુધી અમને રસ્તાનું કોઈ સુવિધા થઈ નથી। પાણીની કેટલા વર્ષથી આ સમસ્યા છે અને કેટલાની આ યોજના હતી જે અત્યારે પણ બંધ જોવા મળે છે? આ પાણીની સુવિધા તો થોડું ઘણું છે પણ આ સમયમાં અમને તકલીફ થાય પાણીની કે મીના પાઇપની જરૂર છે ને બોર કાઢી આપેલી છે પણ એમાં મીના પાઇપ લાઇનની જરૂર છે અમને અને ઘરે